નમસ્તે હું ડૉક્ટર જયશ્રી રણપરા જાતીય સતામણી અંગેની જાગૃતતાના મારા અભિયાનના એપિસોડ નંબર અગિયારમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે શૈક્ષણિક સંસ્થામાં જાતીય સતામણી થવાના કારણો વિશે માહિતી મેળવશું આ માહિતી આપણે બે ભાગમાં લઈશું પહેલું વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક સંસ્થામાં જાતીય સતામણી થવાના કારણો અને બીજું મહિલા કર્મચારીની શૈક્ષણિક સંસ્થામાં જાતીય સતામણી થવાના કારણો સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થીનીની જાતીય સતામણી થવાના કયા કયા કારણો છે એ હોઈ શકે સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓની જાતીય સતામણી થવાના કારણોમાં એની એકેડેમિક કરિયર છે એ વધારે મહત્વનો ભાગ ભજવે છે એટલે કે કાં તો એને એ એકેડેમિક કરિયર છે એ બનાવી દેવાની લાલચ આપવામાં આવે છે અથવા તો બગાડી દેવાની ધમકી આપવામાં આવે છે આ બે કારણો એ સૌથી મહત્વના છે ત્રીજું જે કારણ છે એ છે વિદ્યાર્થીનીની પોતાની અરિ અપ અપરિપક્વતા અથવા તો નાદાની અને ચોથો મુદ્દો છે એ છે વિદ્યાર્થીનીનું પોતાનું વર્તન કે પોતાની મહત્વાકાંક્ષા તો આ મુદ્દાઓને આપણે વધારે વિસ્તારથી સમજીએ સૌથી પહેલું છે એ છે વિદ્યાર્થીનીની કારકિર્દી બનાવી દેવાની લાલચ આપીને એની અંદર ઇન્ટરનલ માર્ક્સમાં વધારો કરી દેવાની લાલચ આઈએમપી પ્રશ્નો આપવાની લાલચ પ્રેક્ટિકલ કે વાયવાની અંદર વધારે માર્ક્સ આપી દેવાની લાલચ ભવિષ્યમાં શૈક્ષણિક કારકિર્દી બનાવી દેવાની લાલચ ભવિષ્યમાં સારી જગ્યાએ નોકરી કે વ્યવસાયમાં સેટ કરી દેવાની લાલચ આ બધી જ છે એ લાલચને કારણે વિદ્યાર્થીની ઉંમર સહજ અથવા મહત્વાકાંક્ષી હોવાને કારણે એ લાલચમાં ફસાય અને ફસાય અને શૈક્ષણિક કર્મચારીની ઝાડમાં ફસાય છે ધમકીની વાત કરીએ તો ધમકીની અંદર તારી કરિયર બગાડી નાખીશ તને આગળ ક્યાંય નોકરી ધંધામાં સેટ નહીં થવા દઉં તારા ઘરમાં તારા વિશે ખોટી માહિતી આપીશ તને માર્ક્સ ઓછા આપીશ તને પ્રેક્ટિકલમાં ફેલ કરીશ તને વાયવામાં ફેલ કરીશ તારું વરસ બગાડી નાખીશ મને મળવા માટે તું હું કહું ત્યાં નહીં આવું તો ઉપરોક્ત પ્રકારની ધમકીઓ છે અપાય છે બરાબર વગેરે વગેરે તો લાલચ કે ધમકી કઈ રીતે કોઈ પણ વિદ્યાર્થીનીને વશમાં કરવી એ સ્ટ્રેટેજી છે એ શૈક્ષણિક કર્મચારીની હોય છે એ સ્ટ્રેટેજી એના આધારે નક્કી કરે તો વિદ્યાર્થીનીનું બેકગ્રાઉન્ડ કેવું છે એનું ફેમિલી વિશે એને જાણકારી હોય એના પેરેન્ટ્સ વિશે જાણકારી હોય એનું સામાજિક કૌટુંબિક પરિસ્થિતિ કેવી છે એની જાણકારી હોય વિદ્યાર્થીની ઘણી વખત કોઈ વાતચીત દ્વારા શૈક્ષણિક કર્મચારીની સામે પોતાની પરિસ્થિતિનું વર્ણન કર્યું હોય તો આને આધારે શૈક્ષણિક કર્મચારી છે એ વિદ્યાર્થીનીને કાં ધમકી આપીને અને કાં લાલચ આપીને જાતીય શોષણ અથવા જાતીય સતામણી છે એ કરી શકે છે એના પછી છે વિદ્યાર્થીનીનું પોતાનું અપરિપક્વ હોવું અથવા તો નાદાન હોવું કારણ કે આપણે જે વાત કરીએ છીએ એ પ્લેહાઉસથી શરૂ કરી અને યુનિવર્સિટી સુધીની વાત કરીએ છીએ અને આપણને ખ્યાલ છે કે જાતીય સતામણી થવા માટે સ્ત્રીની ઉંમર કોઈ ભાગ નથી ભજવતું બહુ નાની નાની છોકરીઓ સાથે જાતીય સતામણી થાય છે પરિણામે એની નાદાની હોય એની અપરિપક્વતા હોય એની સાથે શું થાય છે એને ના ખબર પડતી હોય ઉંમર સહજ એને ગમતું હોય એમાં બી જો જે મેલ સ્ટાફ છે એ યંગ છે સ્માર્ટ છે વાકચાતુર્યવાળો છે તો ઘણી વખત સ્ટુડન્ટ્સ એનાથી ઇમ્પ્રેસ થઈ જતી હોય છે અને એ એક વખત ઇમ્પ્રેસ કર્યા પછી અહીંયા ધાક અને ધમકી સિવાય એક ત્રીજો મુદ્દો આ પણ આવે છે કે વિદ્યાર્થીઓને ઇમ્પ્રેસ કરી અને પછી એને પોતાની તરફ આકર્ષિત કરવા અથવા તો પછી પોતે જેમ કે એમ કરે એ પ્રકારની એક આખી સ્ટ્રેટેજી સાથે પણ ઘણી વખત શૈક્ષણિક સંસ્થાની અંદર જાતીય સતામણી છે એ થતી હોય છે આના પછી વિદ્યાર્થીનીનું પોતાનું વર્તન ઘણી વખત એવું હોય છે કે જેથી કરીને એ પુરુષ કર્મચારીને હિંમત આપે છે એ બિનજરૂરી થી શરૂ કરીને બિનજરૂરી વાતો કરવી એકેડેમિક સિવાયની વાતો કરવી સંસ્થાકીય વાત સિવાયની વાતો કરવી એ ઉપરાંત એવા કપડાં પહેરવા કે જે વધારે પડતા લૂઝ છે વધારે પડતા ફિટ છે વધારે પડતા ટૂંકા છે આ ઉપરાંત તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે વિદ્યાર્થીનીઓને ક્યાં ઝૂકીને વાત ન કરવી જોઈએ કે ઝૂકીને ના લખવું જોઈએ જેમ કે ટેબલ પર આ રીતે તો આ પ્રકારનું વર્તન છે એ પુરુષને હિંમત તો આપે છે પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એના માઇન્ડસેટને જોતા એને એવું લાગે છે કે અહીંયા વિદ્યાર્થીની એને સિગ્નલ આપે છે કે પોતે અવેલેબલ છે તો હકીકતમાં એવું ના પણ હોય બરાબર અને છતાં પણ છોકરીઓનું કે વિદ્યાર્થીનીનું આ પ્રકારનું વર્તન છે એ પુરુષ કર્મચારીને એની જાતીય સતામણી કરવા અથવા એના એની એની નજીક જવા અથવા એને મેસેજીસ કરવા માટે હિંમત આપે છે અહીંયા દરેક શૈક્ષણિક કર્મચારીની વાત નથી થતી સોરી દરેક પુરુષ કર્મચારીની વાત નથી થતી એ ચાહે ટીચિંગ સ્ટાફ છે નોન ટીચિંગ સ્ટાફ છે લિફ્ટમેન છે વોચમેન છે પ્યુન છે સ્વીપર છે દરેક આવા છે એવી વાત નથી બરાબર પણ જે આ પ્રકારનું લાભ લેવા વિદ્યાર્થીનીની નાદાની એને લાલચ આપીને એને ધમકાવીને એના એના સામાજિક આર્થિક કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને મોકાનો લાભ લેવાવાળા પુરુષોની વાત થાય છે હું એવું ક્યારેય ક્યાંય મારું એવું ક્લેમ નહીં હોય કે દરેક શિક્ષ શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ વિદ્યાર્થીનીઓ સાથે આવું વર્તન કરે છે પણ જે લોકો આ પ્રકારના મોકાનો લાભ લેવા માગે છે એ આ આ કારણોસર વિદ્યાર્થીની જાતીય સતામણી કરી શકે એ જાતીય સતામણી સ્પર્શની છે એકાઉન્ટ એકાંતમાં બોલાવવાની છે નાના મોટા મેસેજીસ મોકલવાની છે જાતીય સંબંધમાં બાંધવા માટે એને લાલચ આપવાની છે ધમકાવવાની છે એને એને ઉશ્કેરવાની છે કે એનો મોબાઈલ નંબર મેળવી અને પછી એને એ પ્રકારનું કન્ટેન્ટ મોકલે છે એ ગમે તે હોઈ શકે જેટલી એ પુરુષની હિંમત અને જેટલી એ છોકરીની નાદાની અથવા તો જેટલું એ છોકરીની મહત્વાકાંક્ષા અથવા બીજા કોઈ પણ કારણો બરાબર એટલે જ્યારે આ વાત સમજાવું છું ત્યારે દરેક શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત પુરુષો ચાહે એ ટ્રસ્ટી હોય મેનેજમેન્ટ હોય પ્રિન્સિપાલ હોય હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય ટીચિંગ સ્ટાફ હોય નોન ટીચિંગ સ્ટાફ હોય લિફ્ટમેન વોચમેન આ બધા કોઈએ બંધ ટોપી નથી પહેરવાની આ એક જનરલ સમજાવવાની વાત છે કે આ આ કારણો હોઈ શકે કે જેને કારણે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત અથવા શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલો પુરુષ છે એ કોઈપણ વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરી શકે આ વાત બીજે પણ લાગુ પડે છે ચાહે શૈક્ષણિક સંસ્થા સિવાયની વાત કરીએ તો પણ બીજે ક્યાંય નોકરી વ્યવસાય કરતી હોય છોકરી ઘરની અંદર હોય સગાવાલાઓ હોય આ પણ આ વસ્તુ ત્યાં પણ આ વસ્તુ થાય છે આપણે આગળના એપિસોડોમાં જોયું છે પણ અહીંયા ખાસ શૈક્ષણિક સંસ્થાના રેફરન્સમાં વાત થાય છે એટલા માટે થઈને કેટલાક સંબોધનો અથવા તો કેટલાક ડેઝિગ્નેશન નું ઉલ્લેખ થાય તો એનો મતલબ એવો નથી કે એ ડેઝિગ્નેશન ધરાવતી કોઈપણ પુરુષ કોઈપણ પુરુષ છે એ વિદ્યાર્થીની સાથે આવું કરે જ છે એવો કહેવાનો ભાવાર્થ નથી એટલે વિદ્યાર્થીનીનું પોતાનું વર્તન પણ આ પ્રકારનું હોય છે કે જેથી કરીને કોઈ પણ પુરુષ કર્મચારી છે એનું એને હિંમત આવે છે અથવા એને એક મેસેજ જાય છે કે સ્ત્રી છે એ અથવા વિદ્યાર્થીની છે એ અવેલેબલ છે બીજી બે વસ્તુ પણ અહીંયા મહત્વની છે કે ઘણી વખત વિદ્યાર્થીની પોતે મહત્વાકાંક્ષી હોય છે ખાસ કરી કોલેજ અને યુનિવર્સિટીઝમાં ભણતી વિદ્યાર્થીનીઓને જ્યારે ખ્યાલ હોય કે કોઈક પુરુષ કર્મચારી સાથેના સારા સંબંધ એને ભવિષ્યની અંદર સારી નોકરીમાં સેટ કરવામાં અથવા અત્યારે સારા માર્ક્સ મેળવવામાં મદદરૂપ થશે તો પણ એ ઘણી વખત એ કર્મચારી સાથે એ પ્રકારનું વર્તન કરે છે કે જેથી કરીને પોતાનો લાભ પ્રાપ્ત કરી શકે અને છેલ્લું છે કે ઘણી વખત શૈક્ષણિક કર્મચારી છે એ પણ વિદ્યાર્થીનીની મહત્વાકાંક્ષા અથવા એની પરિસ્થિતિ જાણી ગયો હોય છે એને કારણે એને ગિફ્ટ આપીને અથવા એને જે જરૂરિયાત છે એ વસ્તુ પ્રદાન કરીને અથવા એ એને જે જરૂરિયાત છે એ સુવિધા આપીને પણ એને પોતાની તરફ શારીરિક શારીરિક રીતે આકર્ષિત કરવાના અથવા તો પોતાના જે હેતુ છે એ હેતુને સર કરવામાં આ પ્રકારની ક્રિયા છે એ કરતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રીતે આપણે કોઈ પણ પુરુષ ને દોષિત આ પરિસ્થિતિમાં જાતીય સતામણીના સંદર્ભમાં દોષિત ન ઠેરવી શકીએ ઘણી વખત વિદ્યાર્થીનીનું પોતાનું વર્તન પોતાની મહત્વાકાંક્ષા પોતાના ડ્રીમ્સ પણ એવા હોય છે કે એ જાણે અથવા અજાણીએ પુરુષ કર્મચારી પાસેથી લાભ મેળવવા માટે થઈને પોતાની જાતીયતાનો ઉપયોગ છે એ કરી લેતી હોય છે ખાસ કરીને જ્યાં સમજદાર કક્ષાએ પહોંચી ગઈ છે નાની છે પ્લેહાઉસમાં હોય નર્સરીમાં હોય પ્રાઇમરી સ્કૂલમાં હોય હાઈસ્કૂલમાં હોય ત્યાં સુધી ફિમેલ અથવા તો સ્ટુડન્ટ્સ આ પ્રકારનું નહીં કરે પણ જેમ મોટી થાય છે મહત્વાકાંક્ષી હશે તો બની શકે કે જાણે અથવા અજાણીએ એ લાભ મેળવવા માટે થઈને પણ પોતાની જાતીયતા અથવા પોતાના જેન્ડર અથવા તો પોતાના લૈંગિકતાનો ઉપયોગ છે એ કરી લેતા હોય છે એટલે બંને પક્ષે આ વસ્તુ છે એ બને છે હવે આપણે જોઈએ કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત મહિલા છે મહિલા કર્મચારી એ ચાહે શૈક્ષણિક હોય બિનશૈક્ષણિક હોય ક્લાસ ટુ હોય થ્રી હોય ફોર હોય એ લોકોની જાતીય સતામણી થવાના કારણો છે એ કયા કયા હોઈ શકે એમાં નંબર વન છે કે માનો કે કોઈ પણ સ્ત્રી કર્મચારી છે એ શૈક્ષણિક સંસ્થાની અંદર કાયમી નથી તો એને કાયમી કરવા માટે લાલચ આપવામાં આવે અથવા એને પ્રમોશન મળવાનું હોય અને એ પ્રમોશન માટેની લાલચ આપી અને એની સાથે નાની મોટી પ્રકારની જાતીય સતામણી થાય અધરવાઇઝ એને ધમકાવીને કે હું જે કહું છું એ નહીં કર તો તને પ્રમોશન નહીં મળે અથવા તને જે કંઈ નોકરીમાં કાયમી થવાનું છે જે કંઈ નોકરીમાં લાભ મળવાના છે એ નહીં મળે તો લાલચ આપીને અને ધાક ધમકી આપીને શૈક્ષણિક કર્મચારી સાથે પણ પુરુષો છે એ જાતીય સતામણી કરતા હોય આમાં પણ પુરુષ છે ટીચિંગ છે નોન ટીચિંગ છે મેનેજમેન્ટ છે ટ્રસ્ટીસ છે અથવા કોઈ બીજા પામતા પહોંચતા લોકો પણ છે કે જે સ્ત્રીને આ પ્રકારની લાલચ કે ધમકી આપી અને એની સાથે જાતીય સતામણી કરે એ જાતીય સતામણી કેટલી હદે કરે છે કેટલી વાર કરે છે એ જે તે પરિસ્થિતિ અથવા સ્ત્રી પોતે એમાં કેટલી દબાઈ જાય છે કેટલી બી જાય છે કેટલી એને એ પ્રમોશનની અથવા તો કાયમી થવાની જરૂરિયાત છે આ બધી વસ્તુઓ છે એમાં આધાર રાખતું હોય છે આની અંદર જ આપણે જોઈએ તો ઘણી વખત સામેથી બાકાયદા ખુલીને માગણી કરવામાં આવે છે કે તમને તમારા કરિયરની અંદર અમે આ આ પ્રકારના લાભ છે એ આપશું પણ એની સામે તમારે અમારી જાતીય જરૂરિયાત છે એની પૂર્તિ કરવી પણ આ પણ એક પ્રકારની જાતીય સતામણી છે ચાહે ભલે અંડરસ્ટેન્ડિંગ સાથે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ સાથે એકાથ લેના એક હાથ દેના થાય પણ છતાં એક એવા છે શૈક્ષણિક સંસ્થામાં થતી જાતીય સતામણી અને આપણે ઘણી બધી વખત છાપાઓમાં પણ આ પ્રકારના કિસ્સાઓ જોઈએ છીએ કે જ્યાં આ અંડરસ્ટેન્ડિંગ સાથે સંબંધ જાતો હોય છે ત્યાં જ્યારે ડિસ્પ્યુટ ઊભા થાય ત્યારે સ્ત્રી છે એ જાતીય સતામણીની ફરિયાદ કરે છે ન ફક્ત શૈક્ષણિક સંસ્થામાં પણ જ્યાં મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ સાથે લિવ ઇનમાં રહેતા હોય મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી જાતીય સંબંધો રાખતા હોય લગ્નનું વચન આપી અને બંને રાજી ખુશીથી જાતીય સંબંધ બાંધતા હોય પણ જ્યાં ડિસ્પ્યુટ ઊભા થાય છે ત્યાં સ્ત્રી છે એ પુરુષ ઉપર જાતીય સતામણીની ફરિયાદ કરે છે કેટલાક અંશે એ ખોટું છે કારણ કે જ્યાં મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ સાથે સંબંધો બંધાતા હોય છે ત્યાં જાતીય સતામણીની ફરિયાદ કરવી એ અસ્થાને છે હા લગ્નની લાલચ આપીને કે કોઈ બીજા પ્રકારનો લાભ આપવામાં આવશે એવી લાલચ આપી અને જાતીય સંબંધ બંધાય અને પછી એ વચન છે એ પૂરું ન કરાય ત્યારે સ્ત્રી છે એ જાતીય સતામણીની ફરિયાદ છે એ કરે છે કારણ કે એમાં એક લાલચનું તત્વ અથવા એક ધમકીનું તત્વ છે એ આવે છે એમાં પણ જેમ સ્ટુડન્ટ્સની વાત કરી એવી જ રીતે અહીંયા શૈક્ષણિક કર્મચારીના વર્તનની પણ વાત આવશે કે એમનું વર્તન એવું છે કે જેથી પુરુષ છે એ સ્ત્રીને અવેલેબલ માની લે છે સ્ત્રી પોતાના લાભ માટે પુરુષ સાથે કેટલુંક એ પ્રકારનું વર્તન કરે છે કે જેથી સ્ત્રી એને સોરી પુરુષ એને અવેલેબલ સમજી લે છે બિનજરૂરી અંગ પ્રદર્શન થાય એવા કપડાં સ્ત્રી કર્મચારી પહેરે છે બિનજરૂરી લૂઝ કપડાં પહેરે છે ટૂંકા કપડાં પહેરે છે પ્રોફેશનલ લેવલ પર પર યોગ્ય ન હોય એ પ્રકારના વસ્ત્રો છે એ પહેરે છે બિનજરૂરી સ્માઈલ આપી અને પુરુષ સાથે વાત કરે બની શકે એ એની સ્ટાઇલ હોય પણ પુરુષ માટે એ સિગ્નલ હોય છે કે સ્ત્રી અવેલેબલ છે ઘણી વખત સ્ત્રી પોતાના પ્રોફેશનલ લાભને મેળવવા માટે પોતાના કામથી બચવા પોતાનું કામ બીજા પાસે કરાવી લેવા પોતાના પ્રમોશનને ઝડપથી મેળવવા પોતાની સિનિયોરિટીને ઝડપથી પ્રાપ્ત કરવા આ પ્રકારના વ્યક્તિગત લાભો પ્રોફેશનલ લેવલ પર લેવા માટે પણ ઘણી વખત સ્ત્રી એ પ્રકારનું વર્તન કરે છે કે જેથી કરીને પુરુષ પાસેથી પોતાના આ પ્રકારના કામ છે એ કઢાવી લે તો આ અયોગ્ય છે અથવા તો આના માટે આપણે પુરુષ કર્મચારીને છે જવાબદાર ગણી શકતા નથી અને આની જ અંદર મેં આગળ પણ તમને કીધું કે ઘણી વખત આ પ્રકારના લાભ મેળવવા માટે થઈને જ્યારે સ્ત્રી કદાચ પોતાની જાતીય સતામણી થતી હોય તો પણ એને નજર અંદાજ કરતા હોય કે પોતાને પ્રમોશન મેળવવું છે કે પોતાને બઢતી મેળવવી છે કે પોતાને પોતાનું કામ બીજા પાસે કરાવી લેવું છે અથવા તો બીજા કોઈ શૈક્ષણિક કક્ષાના લાભ લેવા છે કોઈ પદ મેળવવું છે તો ઘણી વખત સ્ત્રી પોતાની જાતીય સતામણીને અણદેખી કરતી હોય છે તો આ પણ કારણો છે કે જેથી કરીને સ્ત્રી છે એ પોતાની જાતીય સતામણી થવા દેતી હોય છે આ ઉપરાંત પુરુષ કર્મચારીનું કોઈ એવું વર્તન કે જે તમને સસ્પેસિયસ લાગતું હોય કે દાખલા તરીકે રજાના દિવસોમાં શૈક્ષણિક મહિલા કર્મચારીને બોલાવે વર્કિંગ અવર્સની પહેલાં બોલાવે વર્કિંગ અવર્સ પછી બેસાડી રાખે તો અહીંયા સ્ત્રી છે એ કર્મચારી ફરિયાદ કરી શકે છે કારણ કે એકાંત છે એ એને પોતાની રીતે પોતાની જાતને એકાંતમાં એ સલામત નથી સમજતી મારી પીએચડીની થીસીસ દરમિયાન એક ઉત્તર ભારતની એક રાજ્યની સ્ટેટ યુનિવર્સિટી છે કે જેની અંદર એક કોન્ટ્રાક્ટ બેઝડ કર્મચારી છે મહિલા કર્મચારી નોન ટીચિંગ સ્ટાફ એણે એ યુનિવર્સિટીના સૌથી ઉચ્ચ પદના કહી શકાય એવા એક અધિકારીની સામે આ પ્રકારની ફરિયાદ કરેલી કે એ મને રજાના દિવસો દરમિયાન બોલાવે છે કામ માટે અને વર્કિંગ અવર્સમાં મને કાંઈ કામ નથી સોંપતા પછી ઓફિસ પૂરી થઈ જાય પછી મને કામ માટે રોકે છે અને આ પણ એક પ્રકારનો જાતીય સતામણી કરવાનો ઇન્ટેન્શન છે એ સાબિત કરે છે કે કારણ કે વર્કિંગ અવર્સ દરમિયાન તમે કામ નથી સોંપતા અથવા તો તમે એ કામ છે એને ડીલે થાય એ માટેના દરેક પ્રકારના વર્તન કરો છો તો ત્યારે પણ સ્ત્રી કર્મચારી પોતાની જાતના સલામત સમજે છે અને ત્યારે માને છે કે કદાચ આનો ઇન્ટેન્શન મારી જાતીય સતામણી કરવાનો છે તો ત્યારે યોગ્ય રજૂઆત કરવી યોગ્ય વિરોધ નોંધાવો આગળ ઉપર બીજા કોઈ સિનિયર છે અથવા તો ઓથોરિટીસ છે એને આપણે ફરિયાદ છે એ કરવી જોઈએ અથવા આપણા વાતની રજૂઆત છે કરવી જોઈએ તો આમ વિદ્યાર્થીનીઓ અને શૈક્ષણિક કર્મચારીઓ સ્ત્રીઓ ની જાતીય સતામણી થવા માટેના આ જુદા જુદા કારણો છે પણ એમાં ક્યાંય આપણે પુરુષને કમ્પ્લીટલી દોષિત નહીં ઠેરવી શકીએ ખાસ કરીને વિદ્યાર્થીનીઓના સંદર્ભમાં પણ આ વસ્તુ ઘણી બધી જગ્યાએ લાગુ પડશે અને સ્ત્રી કર્મચારીઓ માટે પણ આ વસ્તુ લાગુ પડે છે કે જ્યારે એ પોતાના લાભ માટે પોતાની મહત્વાકાંક્ષા માટે થઈ અને પુરુષ કર્મચારી સાથે એ પ્રકારનું વર્તન કરે છે કે એને ઉશ્કેરે છે અથવા પોતાની જાતીય સતામણી થાય છે છતાં એને નજરઅંદાજ કરે છે તો ત્યારે આપણે સંપૂર્ણ રીતે કોઈપણ પુરુષને દોષિત નહીં ઠેરવી શકીએ એટલે આ એક મુદ્દો એવો છે કે જેમાં સ્ત્રી અને પુરુષ બંને સરખે અંશે અથવા તો વધતે ઓછે અંશે છે એ જાતીય સતામણીના સંદર્ભમાં જવાબદાર હોય છે કેવી પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિમાં આ પ્રકારનું વર્તન થયું છે સ્ત્રી એમાં કેટલી રિસ્પોન્સિબલ છે સ્ત્રી કેટલી મજબૂર છે સ્ત્રીને લાલચ અપાય છે સ્ત્રીને ધમકી અપાય છે સ્ત્રી પુરુષને આકર્ષે છે પુરુષ પાસેથી લાભ મેળવવા માટે થઈને કેટલીક વસ્તુઓ નજરઅંદાજ કરે છે આ મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી અને આ પ્રકારનો કોઈ કિસ્સો બને છે ત્યારે નિર્ણય લેવો એ ખાસ કરીને આઈસીસીના સંદર્ભમાં વાત કરીએ તો ત્યારે આઈસીસી માટે એ જરૂરી છે કે આ દરેક મુદ્દાને તપાસે અને પછી એ આવી ઘટનાની અંદર નિર્ણય લે છે તો અહીંયા ફરીથી પાછી એક વખત આઈસીસીની વાત આવશે કારણ કે અહીંયા શૈક્ષણિક સંસ્થાની વાત છે એટલે જ્યારે કોઈ વિદ્યાર્થીનીની જાતીય સતામણી થાય છે કે કોઈ મહિલા કર્મચારીની જાતીય સતામણી થાય છે ત્યારે આઈસીસીની ભૂમિકા બને છે કે એ તપાસ કરે કે એમાં સ્ત્રીની કઈ પરિસ્થિતિ છે એ ભાગ ભજવી ગઈ છે એની મજબૂરી એની ધમકી એની લાલચ એની મહત્વાકાંક્ષા એણે લાભ મેળવવા માટે થઈને કેટલીક વસ્તુઓ છે એને નજર અંદાજ કરી છે કે એ બીને શરૂઆતમાં ઓબે થઈ છે અથવા તો સરન્ડર થઈ છે આ બધું ધ્યાનમાં રાખી અને આઈસીસી છે એ આ પ્રકારની ફરિયાદની અંદર પોતાની ભૂમિકા છે એ ભજવે છે તો આજે આપણે લોકોએ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીનીઓ અને સ્ત્રી કર્મચારીઓની જાતીય સતામણી થવાના કારણો છે એના વિશેની માહિતી છે મેળવી આ સિવાય એમાં બીજા ઘણા બધા મુદ્દાઓ છે એ હોઈ શકે છે પરંતુ જે મુખ્ય મુદ્દાઓ છે એ મેં અહીંયા આજે કવર કર્યા હુફુલી આ માહિતી છે એ તમને ઉપયોગી રહી હશે તમને એવું લાગતું હોય કે આ માહિતી છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ કે જેથી કરીને શૈક્ષણિક સંસ્થામાં થતી જાતીય સતામણીમાં આપણે એમને બચાવી શકીએ તો આપ મારો આ વિડીયો છે એ વધુમાં વધુ લોકો સાથે શેર કરો એમને મારા આ ચેનલની લિંક છે એ ફોરવર્ડ કરો ઉપરાંત મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને વધારેમાં વધારે સંખ્યામાં આપણે સ્ત્રીઓને જાતીય સતામણીથી જાગૃત કરી શકીએ ફરીથી મળતા રહીશું ત્યાં સુધી ટેક કેર નમસ્તે